ओके सो गुड मॉर्निंग करेक्ट स्टूडेंट्स बीजा स्टूडेंट्स क्या छे जो वाला होम नो आवाज आवे छे एसी वाइज गुड मॉर्निंग ओनली 10 स्टूडेंट प्रेजेंट मात्र 10 विद्यार्थियों हाजर छे मॉर्निंग ओके चैप्टर नंबर 1 एलिमेंट्स ऑफ इलेक्ट्रिफिकेशन आज नो जे आपनो टॉपिक जे छे ते मेथड ऑफ इलेक्ट्रिफिकेशन जे डिजाइन माटे यूज થાય છે लिस्ट मेथड ऑफ द डिजाइन ऑफ लाइटिंग सिस्टम लाइटिंग सिस्टम ने जो डिजाइन करवाने के मेथड्स से एना विषय આપણે આજે અભ્યાસ કરવાનો છે તો જે બીજા સ્ટુડન્ટ્સ બાકી છે જે જોઈન થવામાં એમને પણ તમે ઇન્ફોર્મ કરી અને જોઈન કરવાનું કહેતો ભાઈ ઓકે ઓન્લી 10 પ્રેઝન્ટ છે આપણે 10 કરતા વધારે જોઈએ છે આપણી પાસે સ્ટુડન્ટ્સ There are the three methods for the design of the lightning system. Lightning system ने जो design करवा माटे की total त्रण रीतो आपेली छे बरोबर पहली वोट पर स्क्वायर मीटर पहली छे वोट पर स्क्वायर मीटर मेथड सेकंड छे यूनिट फॉर लाइट अने जे त्रीजी मेथड छे पॉइंट टू पॉइंट फॉर इनवर्स बरोबर जे लाइटिंग के सिस्टम ऑफ द डिजाइन ऑफ लाइटिंग सिस्टम लिस्ट मेथड ऑफ द डिजाइन ऑफ द लाइटिंग सिस्टम जे लाइटिंग सिस्टम ने जे डिजाइन करवा ने जे मेथड छे टोटल देयर आर थ्री मेथड पहले व्हाट द स्क्वायर कारण मेथड जो है એના અંદર આપણે ડિટેલ માં કે ચર્ચા કરીએ તો આના અંદર ડિટેલ માં તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે મેથડ જે છે એ છે લ્યુમેન ઓર લાઇટ ફ્લક્સ મેથડ કઈ મેથડ લ્યુમેન ઓર લાઇટ ફ્લક્સ મેથડ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એ મેથડ વિશે આપણે તૈયાર કરીશું
पहले करी આજે રૂમ છે સપોઝ કે રૂમ ના અંદર લાઇટિંગ આપણે કઈ રીતે કરશું તો આપણને સાચું આપણે લાઇટિંગ પ્રકાશ જોવા મળશે અંધારું નહીં હોય ઉજાસ વધારે હશે પ્રકાશ વધારે હશે તો એના માટેની જે મેથડ ના અંદર સોલ્યુશન જે છે એમાંની એક મેથડ છે લુમેન લાઇટ બ્લોક્સ મેથડ કે સામાન્ય રીતે વર્કિંગ પેન પર યુનિફોર્મ યુનિફોર્મ એટલે કે એક સરખું દરેક જગ્યાએ એક સરખું જ્યારે ઇલ્યુમિનેશન કરવું હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે હવે વર્કિંગ પ્લાન ના ડ્યુમેન આપણે જ્યારે ફાઇન્ડ આઉટ કરવા હોય તો વર્કિંગ પ્લાન ના ડ્યુમેન માટે એની પર્ટિક્યુલર ફોર્મ્યુલા છે બરોબર તો વર્કિંગ પ્લાન ના ડ્યુમેન માટેની ફોર્મ્યુલા જે છે ફોર્મ્યુલા લખી નાખો બધા જે નોટબુક લઈને બેઠા છે જે મિત્રો ઓકે તો આ જે છે કે વર્કિંગ પ્લેન ના યુનિટ જ્યારે તમારે શોધો હોય તો એના માટે સૂત્ર છે હવે એના માટે નું સૂત્ર ની અંદર કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે પહેલા તો લેન્થ ની સંખ્યા બીજું છે લેન્થ નું રેટિંગ રેટિંગ એટલે શું કોઈ કહેશે મને વોટ ઇઝ ધ રેટિંગ ટોટલ લોડ ની પર્ટિક્યુલર લોડ કેટલો છે એને આપણે લેમ્પ નું રેટિંગ કહીશું તો જે લેમ્પ આપણે યુઝ કરેલો છે એનો મતલબ કે કેટલા વોટ નો છે એનો પાવર નો દર કેટલો છે એને આપણે કહીશું લેમ્પ નું રેટિંગ ઓકે સ્ક્રીન ક્લિયર દેખાય છે બધા કરતા અભય સમીકરણ છે જે સોરી સૂત્ર જે છે ફોર્મ્યુલા જે છે લેમ્પની સંખ્યા ગુણ્યા લેમ્પનું રેટિંગ લેમ્પની એફિશિયન્સી લેમ્પની એફિશિયન્સી તમને જે દાખલો હશે એમાં લ્યુમેન પર વોટ માં લખેલી હશે તમને બરોબર અને કોએફિશિયન્ટ ઓફ યુટિલાઇઝેશન ભાગ્યા ડેપ્રિસિએશન ફેક્ટર બરોબર એ એની ફોર્મ્યુલા હશે પણ માટે વર્કિંગ પ્લાન પરના લ્યુમેન જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરવા હોય ત્યારે હવે ડેપ્રિસિએશન
मेंटेनेंस फैक्टर डेप्रिसिएशन फैक्टर का मतलब शू था 1 अपॉन मेंटेनेंस फैक्टर होता है मतलब कला का डेप्रिसिएशन फैक्टर नंबर ऑफ लाइन गुणिए मल्टीप्लाई ओके तो અહીંયા ફરીથી એક વાર તમને સમજાવું છું આ મેથડ નામનો સમજે જે લખવાનો હોય તો વર્કિંગ પ્લેન પરના યુનિટ છે એના અંદર ટેમ્પરેચર સંખ્યા આવશે લેન્થ ટુ રીપિંગ આવશે લેન્થની એફિશિયન્સી કેટલી છે એનો કોએફિશિયન્ટ ઓફ યુટિલાઇઝેશન કેટલી છે આવશે અપોન ડેપ્રિસિએશન ફેક્ટર જો મારી પાસે ડેપ્રિસિએશન ફેક્ટર માટે ડેપ્રિસિએશન ફેક્ટરની ફોર્મ્યુલા જે છે ડેપ્રિસિએશન ફેક્ટરની ફોર્મ્યુલા 1 અપોન મેન્ટેનન્સ બરાબર DF ઇક્વલ ટુ 1 અપોન MA બરાબર DF એટલે ડેપ્રિસિએશન ફેક્ટર MA એટલે મેન્ટેનન્સ ફેક્ટર અને CU એટલે કોએફિશિયન્ટ ઓફ યુટિલાઇઝેશન તો હવે મારી પાસે સપોઝ કે ડેપ્રિસિએશન ફેક્ટર નથી તો હું શું કરીશ કે આની જગ્યાએ હું 1 / n પર લખીશ તો સીધું છે કે તો હશે અલ્ફા જે કરે છે એટલે આપણે આ ફાઇનલ જે ફોર્મ્યુલા મળશે ફાઇનલ જે ફોર્મ્યુલા તો જે રિઝલ્ટ મળશે કે નંબર ઓફ લેન્થ ઇન્ટુ રેટિંગ ઓફ ધ લેન્થ ઇન્ટુ એફિશિયન્સી ઓફ ધ લેન્થ ટ્રીટમેન્ટ ફોર વોટ એન્ડ CU એન્ડ Okay, clear? क्या लाइव आनंद अरे अबे आ तो अपना शू मैं વર્કિંગ પ્લેન ના લ્યુમેન આપણને મળે હવે સપોઝ મારે નંબર ઓફ ધ લેન્થ ફાઇન્ડ આઉટ કરવા છે તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરીશ ઇફ ઓફ ફાઇન્ડ માય એન વોટ ઇઝ ધ ઇક્વેશન ફોર ધ એન તો એન માટે આપણે ઇક્વેશન યાદ રાખવાનું છે એના માટે સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે E upon OCUN EA E જે થશે એ તમારા ઇલ્યુમિનેશન લક્ષમાં પહેલા તો N N એટલે નંબર ઓફ ધ લેમ્પની જે સંખ્યા છે કે કેટલા લેમ્પ જે છે એ કનેક્ટેડ કરેલા છે E એટલે કે ઇલ્યુમિનેશન એ સામાન છે લક્ષમાં છે
પછી એ આઉટપુટના જે લ્યુમેન છે એ કેટલા છે, એટલે આઉટપુટ લ્યુમેન એટલે એનો ક્લિયર આટલા સુધી ઇનર ખબર પડી આમાં? વિદ્યા રાખો ઓકે. So once again I repeat this word content as a meta content મે લખા છે, તમને ફરીથી એકવાર રિપીટ કરું છું, દરેકે યાદ રાખી લેવા બરોબર, કારણ કે મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે, એક્ઝામ માં આના પૂછવાના ચાન્સીસ વધારે છે. કે લિસ્ટ ઓફ ધ મેથડ ઓફ ડિઝાઇનિંગ ધ લાઇટિંગ સિસ્ટમ, કે લાઇટિંગ જે સિસ્ટમ જે છે એની ડિઝાઇન કરવા માટે મેથડ્સ કઈ કઈ, બરોબર. તો એના અંદરની ટોટલ 3 મેથડ છે. પહેલી છે વોટ પર મીટર સ્ક્વેર મેથડ, સેકન્ડ છે લ્યુમેન ઓર લાઇટ ફ્લક્સ મેથડ, અને ત્રીજી જે છે પોઈન્ટ ટુ પોઈન્ટ ઓર સ્ક્વેર ઇન્વર્સ મેથડ, ઇન્વર્સ સ્ક્વેર મીટર, બરોબર, ઇન્વર્સ સ્ક્વેર ગ્લો મેથડ. તો વર્કિંગ પ્લેન ના જે હવે આપણે જે લાઇટ ફ્લક્સ મેથડ, બરોબર, કારણ કે છે એક્ઝામ પૂછાતી હોય છે ને એના રિલેટેડ એક્ઝામ્પલ પણ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો લ્યુમેન ઓર લાઇટ ફ્લક્સ મેથડ, તો અત્યારે જ્યારે સારી એફિશિયન્ટ માટે જે મેથડ યુઝ થતી હોય જનરલી એ જે મેથડ છે લ્યુમેન ઓર લાઇટ ફ્લક્સ મેથડ, ઓકે. સો એના માટેનો જે લ્યુમેન શોધવા હોય આપણે વર્કિંગ પ્લેન પર ના, જ્યારે મારે લ્યુમેન શોધવા છે તો વર્કિંગ પ્લેન પર ના લ્યુમેન બરાબર લેમ્પની સંખ્યા કેટલી છે, નંબર ઓફ લેમ્પ કેટલા, લેમ્પનો રેટિંગ કેટલો છે, ગુણ્યા લેમ્પની એફિશિયન્સી કેટલી છે, ગુણ્યા કોએફિશિયન્ટ ઓફ યુટિલાઇઝેશન ડિવાઇડ બાય ડેપ્રિસિએશન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ અપડાને કરશે વર્કિંગ પ્લેન પર ના લ્યુમેન. સપોઝ મારી પાસે ડેપ્રિસિએશન ફેક્ટરની વેલ્યુ નથી, બટ મારી પાસે મેન્ટેનન્સ ફેક્ટરની વેલ્યુ આપેલી છે. સો હિયર વોટ ઓપન થઈ ગયું, તો આપણા એ ખબર છે કે ડેપ્રિસિએશન ફેક્ટર DF ઇઝ ઇક્વલ ટુ વોટ ઓપન થઈ ગયું, એટલે કે DF બરાબર A ભાગ્યા મેન્ટેનન્સ ફેક્ટર થશે. તો આ પ્રમાણે એનું ઇક્વેશન છે કે વર્કિંગ પ્લેન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ લેમ્પ રેટિંગ ઓફ ધ લેમ્પ એફિશિયન્સી ઓફ ધ લેમ્પ વિલ બી વોટ કોએફિશિયન્ટ ઓફ યુટિલાઇઝેશન સ્લીપ ઇન ધ પર્સન કોએફિશિયન્ટ ઓફ યુટિલાઇઝેશન ઇઝ ધ મેન્ટેનન્સ ફેક્ટર, રાઈટ. તો આ રીતે મારું વર્કિંગ પ્લેન પર લિમિટેડ ફાઇન્ડ આઉટ કરવા હોય તો એ રીતે કરીશ. હવે સપોઝ કે મારી પાસે ટોટલ નંબર ઓફ ધ લેમ્પ ની સંખ્યા છે નહીં, તો નંબર ઓફ ધ લેમ્પ ની જે સંખ્યા મને ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે એક ઇક્વેશન છે n = b / o c u m. હવે આના અંદર n તો આપણને ખબર પડી ગઈ કે નંબર ઓફ ધ લેમ્પ બતાવશે, મતલબ કે કેટલા લેમ્પ આપણે યુઝ કરેલા છે. બટ વોટ ઇઝ ધ e? e ઇઝ ધ ઇલ્યુમિનેશન, જે તમારે કદાચ ઇલ્યુમિનેશન તમને ખબર ના પડે કે જેના પાછળ SI યુનિટ લક્સ લખેલો હોય, બરોબર, જેના પાછળ SI યુનિટ લક્સ લખેલો હોય એને આપણે નંબર ઓફ ધ લેમ્પ ના અંદર એને કાઉન્ટ કરી લઈશું. ઓકે, ક્લિયર. એ જે છે એ એરિયા થશે, બરોબર, ટોટલ એરિયા કેટલો આપેલો છે આપણાને. પછી એના પછી નેક્સ્ટ છે ઓ, એટલે કે આઉટપુટ લ્યુમેન, જેનો SI યુનિટ પાછળ લ્યુમેન લખેલો છે. એના પછી CU એટલે કોએફિશિયન્ટ ઓફ યુટિલાઇઝેશન, MF ઇઝ ઇક્વલ ટુ મેન્ટેનન્સ ફેક્ટર, ક્લિયર. ટેક્સ્ટબુક છે કોઈની પાસે? ટેક્સ્ટબુક માં જો એક એક્ઝામ્પલ આપેલો છે, અભય તમારા જોડે બી હોય છે આપેલો છે, વિનલ
ओके मतलब फोटो मोकल लेना फटाफट व्हाट्सएप कर। ઓકે તો આપણે જોડે જોડે એક એક્ઝામ્પલ પણ સોલ્વ કરી લઈએ છીએ જેથી તમારે વધારે ક્લિયર થઈ જશે કે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું, કારણ કે ટેક્સ્ટ બુકમાં જે એક એક્ઝામ્પલ આપેલું છે ઇમ્પોર્ટન્ટ પણ છે અને એક્ઝામમાં દર વખતે પૂછાતું પણ હોય છે, તો બધા કનેક્ટેડ જ રહેજો, હું તમને એની રકમ વગેરે લખાઈ દઉં। બધા રકમ લખી નાખ્યા જોડે જોડે। હવે દેખાય છે બીજા બધાને દેખાય છે નથી થાય ભાઈ, દેખાય છે સ્ક્રીન? અભય, ગૌતમ, એટલે અત્યારે કમ્પ્લીટ દેખાય છે ને? ઓકે, તો પહેલી રકમ લખો બધા ટેક્સ્ટ બુકના અંદર, સોરી તમારા ચોપડાના અંદર પહેલી રકમ લખો કે 1:40/15 ઓફિસમાં 40 વોટના ફ્લોરોસેન મારફતે એરિયા આપેલો છે, એના અંદર યુનિટ આપેલા છે, ઈ બરાબર આપણા અહીંયા આપેલા છે 200 લક્સ, પછી ઓ આઉટપુટ રૂપે જે છે 2700 રૂપિયા, સીઓ જે છે અને ડીએફ આપેલો છે ડેપ્રિસિએશન ફેક્ટર બરાબર 1.25 બરાબર, એમ બરાબર આપણે શોધવાનું છે બરાબર। ક્લિયર એટલા સુધી? આ આપણને ડેટા આપેલો છે, એરિયા આપેલો છે, હવે એરિયા કેટલો થશે, એરિયા કેટલો થશે, કોઈ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું, એરિયાની વેલ્યુ શું આવશે, એરિયા ટોટલ એરિયા કેટલો મળશે આપણને, વિજયા, અભય, ટોટલ કેલ્ક્યુલેશન કરશો આપણે 40 × 15 બરોબર, 40 × 15 એટલે 15 × 4 = 60 ડાયરેક્ટ એટલે 600 મીટર સ્ક્વેર કેટલો મળશે, 600 મીટર સ્ક્વેર। હવે આપણી પાસે જે એનની ફોર્મ્યુલા છે, બરોબર, હવે આ ફોર્મ્યુલા પ્રમાણે આપણી પાસે શું નથી,
जरूर पड़े 93 एक वस्तु याद रखवानी 92.50 करता जो ઓછું હોય તો 92 લેવાનું અને 92.50 કરતા વધારે હોય તો તમારે 93 લેવાનું ઓકે ક્લિયર જેટલા બાકી છે ફટાફટ મેન્શન કરીને લખી નાખે ફટાફટ अबे स्क्रीन क्लियर दिखाई देते हैं स्क्रीन स्क्रीन हाँ तो स्क्रीन पर प्ले करेंगे
ओके अत्यारे देखाय छे तमने सारा चलो जेने बाकी छे पति की बदल लखी जो ऊपर चैट बॉक्स आपे नीचे दे तो मैसेज भी करी सको जो यस और नो चैट बॉक्स के अंदर लखाई गयो तो यस लखी मैसेज करी दो फटाफट बद्दा ना मैसेज आवो जो पीनल जीके राठौर विजय ने बाकी से ओके पता ही दो बीजा नेक्स्ट बीजा स्टूडेंट दरेक ने आवशे ओम मेवाड़ा गामेटी मिलन गामेटी रिंगल यस ओके बस टोटल 7 जना छे 6 जना सॉरी ओनली 6 प्रेजेंट छे के शू अभय ओके जेने बाकी से फटाफट कंप्लीट कर लो पहला चलो सो ओके बताने लगाई के उसे है ओके ओके तो जे रीते तुमने एग्जाम का एग्जाम में जे को एग्जाम पूछा पहला अपना ने सही करने से 50 से लेकर 5 नंबर 25 25 हो गया बरो पहले बनवी लाइक जे आवे आपको के दिया लंबाई का एक कोला है मैं खबर बरो ऊंचाई अपनी लेवानी आउटपुट ल्यूमेन जे जगह ल्यूमेन वंचाए चौपड़ी अंदर आठ लगेलो चौपड़ी चौपड़ी जता नहीं बताने ख्याल आई गये बीजा एक स्टूडेंट और पड़ी छे कि नहीं पड़ी यस और नो मैसेज करो तुम तारा जो भूली ना सकता है मोड़ा में मौत भरे ना हो अच्छी बाहर जाना ना आवाज आओ जो ये हम क्लासरूम में तो कितना आवाज आमी भाई तू रिकॉर्डिंग जो ही ले जी हाँ रेकॉर्ड जेने नेटवर्क नो इश्यू जे ये लोगों को रेकॉर्डिंग जो इलेज़ एंड मा ओके
આપણો લેક્ચર જે છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ફરીથી આપણે આપણા બીજા લેક્ચરમાં મળીશું, બરોબર? સોરી, છેલ્લી લેબ છે ને આજે આપણે, તો લેબના અંદર આપણે પ્રેક્ટિકલ સેશન માટે ઓનલાઈન વિડીયો થ્રુ આપણે પ્રેક્ટિકલ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો અહીંયા આપણું લેક્ચર જે છે એ પૂરું કરીએ છીએ. કદાચ લાસ્ટ લેક્ચરના અંદર આપણે લોડ કેલ્ક્યુલેશન અને વાઇન્ડિંગ ડાયાગ્રામ જે છે એ પણ આપણે ડ્રો કરીશું, એક એક્ઝામ્પલ આપણે આખો સોલ્વ કરીશું. તો બીજા જે કોઈ સ્ટુડન્ટ અત્યારે પ્રેઝન્ટ નથી એમને તમે ઇન્ફોર્મ કરી દો કે લાસ્ટ સ્લોટના અંદર દરેક હાજર રહે. આપણે લાસ્ટ સ્લોટના અંદર લોડ કેલ્ક્યુલેશન વિથ ફિગર એનો વાયરિંગ ડાયાગ્રામ સાથે આપણે શીખવાડીશું છેલ્લા લેક્ચરમાં, બરોબર? તો આપણે મિત્રો મળીએ લાસ્ટ લેબમાં. બાય, ટેક કેર.